फ्रेंड्स, तो आपणे लास्ट विडियोमां वात करेली के LCR सीरीज सर्किट एने तमे वोल्टेज सोर्स साथे कनेक्ट करो तो शुं थाय। तो LCR सीरीज सर्किट जे छे आपणा माटे इम्पोर्टंट केम छे, एना माटे मैं अहींया विडियो बनायो, अहींया विडियो बनावानुं चालू ज हतुं एक्चुअली, अने पछी कंईक रेकॉर्डिंग चालू ज ना थई, तो अहींया सुधी हूँ आई थिंक पहोंच्यो, અહીંયા સુધી હું પહોંચ્યો અને પછી ખબર પડી કે ભાઈ રેકોર્ડિંગ તો ચાલુ થયું નથી। તો આજે છે એને ફરીથી હું કન્ટિન્યુ કરું છું મેં જે ડિસ્કશન કરી, કે તમે LCR સિરીઝ સર્કિટ આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે। તો તમે કોઈ પણ આપણા ઘરમાં જે પણ સપ્લાય વોલ્ટેજ આપતો હોય, ઘરમાં જે પણ સપ્લાય વોલ્ટેજ આપતો હોય, સપ્લાય વોલ્ટેજ મતલબ કે આપણા ઘરમાં જે લાઈન આવતી હોય પાવર લાઈન, એ પાવર લાઈનના અંદર આપણે જોઈએ છીએ કે બે વાયર હોય, એ જે બે વાયર હોય એ વાયર મોસ્ટલી કેવી હોય, કાં રીતે સેપરેટ હોય બે, મતલબ સામસામે પેરેલલ હોય, અધરવાઇઝ કે આ રીતે ટ્વિસ્ટેડ વાયર હોય, ટ્વિસ્ટેડ વાયર હોય આ રીતે, ટ્વિસ્ટેડ વાયર જે આપણે તમે ફેન વગેરેના કનેક્શનમાં જોતા હશો। તો એની અંદર જે તમારો વાયર છે, વાયર એટલે આપણો જે કંડક્ટર કહેવાય, એ જે વાયર છે એ વાયર જો એલ્યુમિનિયમ કે કોપરનો હોય, તો એલ્યુમિનિયમ ને કોપરનો કોઈ પણ વાયર હોય, એ કેટલોક રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે, મતલબ એના અંદર નેચરલી કેટલોક રેઝિસ્ટન્સ હોય, એ રેઝિસ્ટન્સ તરીકે બિહેવ કરશે। તો તમારે જે બે વાયર હોય ને, કોઈ પણ તમારા કનેક્શનમાં ઘરમાં કોઈ પણ જુઓ બે વાયર છે, એ તમારા માટે રેઝિસ્ટન્સનું કામ કરશે। ઓકે, તો એની અંદર આર છે ને નેચરલી ઇન્ક્લુડ હોય, તમને ખબર છે એલ્યુમિનિયમ વાપરો કે કોપર વાપરો કે કોઈ બીજું કોઈ મતલબ મટીરિયલ વાપરો, તમે એલોય વાપરો, તો એની અંદર કેટલોક રેઝિસ્ટન્સ તો હોવાનું જ, રેઝિસ્ટન્સ ના હોય તો સુપર કન્ડક્ટર કહેવાય, વિચ ઇઝ નોટ પોસિબલ, વી હેવ સીન દેટ ઇન ધી થર્ડ ચેપ્ટર। ઓકે, એ સિવાય થર્ડ બીજી વસ્તુ છે એવું છે કે તમારો જો વાયર છે એના અંદર કરંટ ફ્લો થાય, એ સ્ટ્રેટ વાયર હોય કે માની લો કે આ રીતે કોઈ કોઇલ બનેલી હોય, આ રીતે કોઇલ બનેલી હોય, તો એની અંદર જ્યારે કરંટ ફ્લો થાય એટલે આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય। ઓકે, એની આજુબાજુ રાઇટ હેન્ડ થમ રૂલ પ્રમાણે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય, અને જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય એને કારણે એ છે ને ઇન્ડક્ટર તરીકે બિહેવ કરે, એ સ્ટ્રેટ હોય, સમજો શું કહેવા માંગુ છું, એ સ્ટ્રેટ હોય કે એનું કોઈ સિમ્પલ એક કોઇલ બનેલી હોય કે એની સોલેનોઇડ જેવી કોઇલ બનેલી હોય। ઓકે, તો એની અંદર જ્યારે કરંટ ફ્લો થાય એટલે નેચરલી નેચરલી તમારો જે વાયર છે ને એ ઇન્ડક્ટર તરીકે બિહેવ કરે જ, ઇટ હેઝ ટુ બિહેવ જસ્ટ લાઈક ધ ઇન્ડક્ટર, અને બે વાયર જે છે એ એકબીજાને પેરેલલ હોય, સામસામે હોય જે હોવાના જ, કારણ કે બે વાયર છે તમે એકદમ છૂટા પાડેલા તો ના જ હોય, તમારા ઘરમાં તો કોઈ કનેક્શન હોય તો તમે જોજો, તો એ બે વાયર છે એકબીજાને પેરેલલ હોય, તો એ વાયર છે એના અંદર જ્યારે કરંટ ફ્લો થતો હોય એટલે કોઈ ઇન્સ્ટન્સ આગળ કોઈ પોઝિટિવ હોય તો કોઈ નેગેટિવ હોય, અને કોઈ નેગેટિવ હોય તો એ વખતે ઇન્સ્ટન્સમાં બીજો પોઝિટિવ હોય, તો એ બંને છે ને આપણા માટે પેરેલલ પ્લેટનું કામ કરે, પેરેલલ પ્લેટનું કામ કરે એટલે એના અંદર કેપેસિટર પણ હોય। તો આપણા ઘરમાં જે કનેક્શન હોય એની અંદર આર એલ અને સી ત્રણે ત્રણ કમ્બાઈન થયેલા હોય, અને એ જે છે ને તમને એવું લાગતું હોય કે આપણે ભાઈ આના અંદર કોઈ રેઝિસ્ટન્સ કનેક્ટ કરેલું નથી, કોઈ ઇન્ડક્ટર કનેક્ટ કરેલું નથી કે કોઈ કેપેસિટર કનેક્ટ કરેલું નથી, પણ એ નેચરલી આર એલ સી તરીકે બિહેવ કરે, અને એ જે છે બિહેવ કરે એ વખતે કરંટ અને વોલ્ટેજ જે છે એ એનું ઇક્વેશન જે છે એ આપણે જોવાનું છે, એ આપણે અહીંયા આઈએમપી થિયરી તરીકે જોયું બરાબર। તો ફર્સ્ટ આપણે જે છે એનું જે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન જોયું બરાબર, કઈ રીતે ઓપ્ટેન કરવું એ મેં તમને શીખવાડી દીધું, એના અંદર કેટલીક વસ્તુઓ મારે તમને જે કહેવાની હતી એ ડિસ્કશન મેં અહીંયા ચાલુ કરેલી બરાબર છે। તો તમારે જે વોલ્ટેજ છે આપણા ઘરમાં જે આપતો હોય, સપોઝ સપોઝ જે જનરલી સપોઝ કરો એટલે મતલબ જનરલી એ કાં તો સાઇન હોય કાં તો કોસ હોય, પણ સાઇન ને કોસ બે સેમ ફંક્શન છે, કારણ કે આપણા અંદર એસી વોલ્ટેજ આપતો હોય એટલે એ સાઇન હોય તો આ રીતે હોય અને કોસ હોય તો આ રીતે હોય, પણ જસ્ટ સાઇનોસોઇડલ હોય, મતલબ કે એ સાઇન વેવ ફંક્શનમાં હોય। તો
તમારો જો વોલ્ટેજ છે એ વી ઇઝ ઇક્વલ ટુ વી એન સાઇન ઓમેગા ટી છે એવું માનીને આપણે ચાલીએ સપોઝ, તો જે કરંટનું ઇક્વેશન છે, જે કરંટનું ઇક્વેશન છે એ તમારે જનરલ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. આપણે થિયરીમાં તો આપણે ડિરાઈવ કર્યું, પણ એ સિવાય તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે આપણે કોઈ પણ સર્કિટ હોય, ઓનલી આર હોય, ઓનલી રેઝિસ્ટર હોય, ઓનલી કેપેસિટર હોય કે ઓનલી ઇન્ડક્ટર હોય, તો આઈ ઇઝ ઇક્વલ ટુ વી એમ મેક્સિમમ વોલ્ટેજ સાઇન ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ ફાય બાય ઝેડ. ઝેડ મીન્સ ઇમ્પેડન્સ, ઇમ્પેડન્સ મીન ટોટલ વોલ્ટેજ, એટલે કે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સેલ માઇનસ એક્સી સ્ક્વેર. ઓકે, ચલો અહીંયા આગળ હું જે છે એક્સેલ માઇનસ એક્સી સ્ક્વેર. ઓકે, આ તમારા ઇમ્પેડન્સનું ઇક્વેશન છે. ઇમ્પેડન્સ એટલે શું તમારે સમજવાનું છે? ઇમ્પેડન્સ મીન ટોટલ રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ રિએક્ટન્સ અને બધું જે છે એનું એડિશન કરો, એને કહેવાય ઇમ્પેડન્સ. ઇમ્પેડન્સ છે ને કોઈ પણ સર્કિટમાં હોય, કારણ કે કોઈ પણ સર્કિટમાં ઓનલી રેઝિસ્ટર નહીં, રેઝિસ્ટર કેપેસિટર કેપેસિટર અને ઇન્ડક્ટર આ બધું હોવાનું, અને એ બધાનું જે રેઝિસ્ટન્સ જેવું જે છે એને કહેવાય ઇમ્પેડન્સ. ઇમ્પેડન્સ મીન્સ વોઝ કે ટોટલ રેઝિસ્ટન્સ, અને એનું જે ઇક્વેશન છે એ થશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સેલ માઇનસ એક્સી. તો એ તમારે ડિવિઝનમાં મૂકવાનું છે. હવે માની લો કે તમારે એમસીક્યુમાં કોઈ કીધું કે ભાઈ ચલો ઓનલી રેઝિસ્ટન્સ એસી વોલ્ટેજ સાથે કનેક્ટેડ છે, ધ રેઝિસ્ટન્સ ઇઝ કનેક્ટેડ ટુ એસી વોલ્ટેજ, then you know the when resistance is connected to AC voltage then phase difference phi is zero because voltage and current will be in the same phase, so the difference will be zero, phase difference will be zero. To ani andar aa je phi che zero thai jase, ane phi zero thai jase to tamaru equation vm by r, okay vm by r kem aavyu z ni jagyae, aa z ni jagyae r kem aavyu, to xl nahi hoy xc nahi hoy, ઓનલી આર હોય એટલે આર સ્ક્વેર એન્ડ ધ સ્ક્વેર રૂટ, એટલે શું થઈ જશે આ. ઓકે, સમજ્યા વાત ને? તો આ સાઇન ઓમેગા ટી, ચલો તો આ પહેલી થિયરીમાં આપણે જોયું. ઓકે, ચલો માની લો કે ઓનલી તમારું ઇન્ડક્ટર કનેક્ટેડ છે, ઓનલી ઇન્ડક્ટર છે, ઓનલી ઇન્ડક્ટર, ઓનલી ઇન્ડક્ટર હોય તો તમારો જે ફેઝ ડિફરન્સ છે, ફેઝ ડિફરન્સ એટલે કે મતલબ કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો ડિફરન્સ, એના ફેઝર વચ્ચેનો ડિફરન્સ, તો જે વોલ્ટેજ છે will be ahead by the current, will be ahead of current by the angle of pi by 2. તો તમારો જે વોલ્ટેજ છે એ pi by 2 જેટલો આગળ હોય. ઓકે, વોલ્ટેજ તમારો pi by 2 જેટલો આગળ હોય તો તમારું ઇક્વેશન જે છે એ આ રીતે બની જશે. ઓકે, લાબુ કાઢી દઉં. ઓકે, તમારો જે વોલ્ટેજ છે એ pi by 2 જેટલો આગળ હોય, sin omega t ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ, માઇનસ પાઈ બાય ટુ અહીંયા લખવાનું છે, મતલબ કે કરંટ તમારો છે ને વિલ બી લેગ્ડ બાય પાઈ બાય ટુ, મતલબ કરંટ પાછળ હશે, વોલ્ટેજ છે ને એ પાઈ બાય ટુ જેટલો આગળ હશે પણ કરંટ પાછળ હશે, એટલે મતલબ માઇનસ પાઈ બાય ટુ આવવું જોઈએ, એટલે મેં અહીંયા માઇનસ પાઈ બાય ટુ એવું લખ્યું. ઓકે, જ્યારે ઓનલી કેપેસિટર હોય, ઓનલી કેપેસિટરવાળી સર્કિટ હોય, તમારી સર્કિટમાં ઓનલી કેપેસિટર હોય તો કરંટ છે ને આગળ હોય, મેં સમજાવ્યું એ પ્રમાણે લાસ્ટ વિડીયોમાં, કરંટ આગળ હોય પણ વોલ્ટેજ પાછળ હોય, તો કરંટમાં પ્લસ પાય બાય ટુ આવે, અહીંયા આગળ પ્લસ પાય બાય ટુ આવે. તો અહીંયા આગળ તમારું જે ઇક્વેશન છે એના અંદર પ્લસ પાય બાય ટુ આવે, વીએમ બાય એક્સી સાઇન ઓમેગા ટી પ્લસ પાય બાય ટુ, મતલબ કે કરંટ છે ને તમારો પાય બાય ટુ જેટલો આગળ. ઓકે ઓકે, હવે એ ઇન્ડિવિજ્યુઅલ સર્કિટની જગ્યાએ તમે આર એલ સી, આર એટલે કે રેઝિસ્ટન્સ પણ કનેક્ટ કરો, કોઈ મતલબ 1 હેનરીનો કોઈ ઇન્ડક્ટર પણ યુઝ કરો, અને કોઈ 1 માઇક્રોફેરાડેનું કોઈ તમે કેપેસિટર પણ યુઝ કરો, માઇક્રોફેરાડેનું કોઈ કેપેસિટર યુઝ કરો, અને આર એલ સી સર્કિટ છે એને તમે કનેક્ટ કરો તો શું થાય એ હું તમને સમજાવવા માગું છું. તો જ્યારે આર એલ સી સર્કિટને તમે કનેક્ટ કરો એ વખતે તમારું જે રેઝિસ્ટન્સ છે એનો ફેઝ ડિફરન્સ ઝીરો છે, મતલબ રેઝિસ્ટન્સ તમારા ફેઝમાં કોઈ ઇફેક્ટ કરશે નહીં, ન્યુટ્રલ જેને કહેવાય,
न्यूट्रल कम्पोनेंट है ए हे बराबर। पण तमारो जे इंडक्टर ने कैपेसिटर है विल फाइट, इंडक्टर ने कैपेसिटर है एक बीजा पर फाइट करते, मतलब इंडक्टर एवं कहसे कि हूँ वोल्टेज ने आग लई जाऊँ, कारण के जयरे तुम इंडक्टर प्योरली कनेक्ट करी हुए तो वोल्टेज है फेजर आग हो करंट पाछ हो, जयरे तुम एक्चुअली कैपेसिटर ने कनेक्ट करी हुए तो कैपेसिटर एम कहसे कि हूँ करंट ने आग लई जाऊँ बराबर, अने वोल्टेज ने पाछ राखो, पण बंने ने जयरे कनेक्ट करे एक बीजा साथ फाइट करे, अने फाइट करे मीनिंग शू के बंने एक बीजा साथ लड़से, अने जे डोमिनेंट हशे, डोमिनेंट मतलब के जेनी इफेक्ट वधारे हशे, ए तमारे प्रूव करवा माटे शू करवू पड़े, थीरी में तमने लास्ट टाइम कीधु तमारे लखवू पड़े, तमारे शू लखवू पड़े वी एल ग्रेटर देन वी सी, मतलब के इंडक्टर नो वोल्टेज कैपेसिटर करता वधारे छे, अदरवाइज एवं लखवू पड़े एक्सएल ग्रेटर देन एक्सी, मतलब के इंडक्टर नो जे इम्पेडन्स रिएक्टन्स छे वधारे छे, अदरवाइज शू लखवू पड़े ओमेगा एल ग्रेटर देन ओमेगा सी। ओके, तो मतलब तमारे एवं बताव पड़े कि भाई इंडक्टर छे डोमिनेंट छे, इंडक्टर डोमिनेंट होय तो आउ थशे, આવું થશે મતલબ કે વોલ્ટેજ આગળ રહેવાનો ટ્રાય કરશે, તમે એવું બતાવો કે કેપેસિટર ડોમિનન્ટ છે તો કેપેસિટર આગળ રહેવાનો ટ્રાય કરશે। ઓકે, તો માની લો કે તમારી કોઈ સર્કિટ છે, ચલો એક્ઝામ્પલ તરીકે તમારી કોઈ સર્કિટ છે, આ બધું જવા દઉં, ચલો તમારી કોઈ સર્કિટ છે કે આર એલ એન્ડ સી, અને આને તમે એસી વોલ્ટેજ સાથે કનેક્ટ કરો, એસી વોલ્ટેજના સોર્સ સાથે કનેક્ટ કરો। ओके, अने तमे एवं लखो आर एल एंड सी, तमे एवं लखो के कोई पण मे आगळ बतावी माथी कोई पण लखो, तमे मानो के एवं लखो के वी एल ग्रेटर देन वी सी, तो एनो मतलब के इंडक्टर डोमिनेंट छे, अने इंडक्टर डोमिनेंट होय एनो मतलब शू के वोल्टेज आगळ रहेवानो, वोल्टेज आगळ रहेवानो एनो मतलब शू के वोल्टेज जे छे करंट करता आगळ रहेवानो, पण पाई बाय टू जेटलो आगळ नहीं, पण आ वखते आर एल सी छे એટલે શું થવાનું, મેં તમને લાસ્ટ વિડીયોમાં બતાવ્યું પ્રમાણે વોલ્ટેજ જે છે એની વેલ્યુ વધારે છે, તો વોલ્ટેજનો તમે ફેઝર આ રીતે ડ્રો કરશો, વોલ્ટેજનો ફેઝર વી એલ, કેપેસિટર છે એનો ફેઝર નેગેટિવમાં હોય તો વી સી, ઓકે, અને જે રેઝિસ્ટર છે એક્ટિવ કમ્પોનન્ટ છે એને કોઈ ફેઝ ડિફરન્સ એનો ના હોય તો રેઝિસ્ટન્સ છે એનો ફેઝર વી આર, આપણે હોરિઝોન્ટલ લાઇન ઉપર લઈએ, આ બધું જે છે એ કરંટના રિસ્પેક્ટમાં ડ્રો કરેલું છે, કરંટ છે ને આપણે પહેલાં એઝ્યુમ કરેલો છે કે એ એક્સ એક્સિસ ઉપર છે કરંટ, તો કરંટ કરતાં કરંટ જે છે એની ડિરેક્શનમાં જ તમારો રેઝિસ્ટરનો વોલ્ટેજ હોય, જે તમારો કરંટ છે એના કરતાં ઇન્ડક્ટરનું છે પાઈ બાય ટુ આગળ હોય, અને કરંટ છે એના કરતાં કેપેસિટરનું વોલ્ટેજ છે પાઈ બાય ટુ પાછળ હોય। હવે આ બંને સેમ લાઇન ઉપર છે તો વીએલમાંથી વીસીની લેન્થ આટલી લેન્થ છે એમાંથી સબસ્ટ્રેક્ટ કરીએ તો જે લેન્થ બાકીની વધે એને શું કહેવાય, વીએલ ગ્રેટર છે ને તો વીએલ માઇનસ વીસી આ રીતે, અને એ જે લેન્થ છે એ લેન્થ એનો વેક્ટર અને વીઆરનો વેક્ટર, એ વેક્ટરને કનેક્ટ કરો તો રેક્ટેન્ગ્યુલર બને, એનો જે હાઇપોટેન્યુસ છે એ ટોટલ વોલ્ટેજ થાય। તો મેં તમને લાસ્ટ વિડીયોમાં બતાવ્યું કે ટોટલ વોલ્ટેજ તમારી સર્કિટમાં કેટલો હોય તો સ્ક્વેર રૂટ ઓફ ધ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, એટલે એક્સ એક્સિસ ઉપરનો કમ્પોનન્ટ વિચ ઇઝ વીઆર, વીઆર સ્ક્વેર માઇનસ અહીંયા આગળ વર્ટિકલ કમ્પોનન્ટ તમારો જે છે, ઓકે આ કમ્પોનન્ટ તમારો જે છે એ કયો હોય તો એ વીએલ માઇનસ વીસી છે એનો સ્ક્વેર। ઓકે, તો એ બતાવે છે કે તમારો જે વોલ્ટેજ છે તમારો ફાઇનલ વોલ્ટેજ છે, ફાઇનલ વોલ્ટેજ મતલબ કે ધીસ વન, આ તમારો ફાઇનલ વેક્ટર જેને કહેવાય, આપણે ઇલેવન્થમાં જોઈએ ને પણ ફાઇનલ વેક્ટર છે એ તમારા કરંટ કરતાં કેટલા ફેઝમાં આગળ છે, એ જે ફેઝ છે એને ફેઝ કહેવાય, એ ફેઝ કેટલો છે એ ઓબ્વિયસલી તમે જુઓ છો, અહીંયા પાઈ બાય ટુ તો નહીં હોય, એ કોઈ 30 ડિગ્રી હશે, 60 ડિગ્રી હશે, 40 ડિગ્રી હશે, એ હશે, એ ફેઝ કેટલો હોય એનું ઇક્વેશન જે છે એ ફેઝનું ઇક્વેશન તમારે, એ ફેઝનું ઇક્વેશન, ઓકે ધીસ ફેઝ ધીસ વન, ઓકે એ ફેઝ કેટલો હોય એ તમારું ઇક્વેશન લેવું હોય તો ઇક્વેશન ટેન ફાય, ટેન ફાય ઇઝ ઇક્વલ ટુ ધ ઓપોઝિટ સાઈડ, આ ઓપોઝિટ સાઈડ, ઓકે વીએલ માઇનસ વીસી, તો વીએલ માઇનસ વીસી આવી આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી,
बाय द एडजेसेंट साइड, आ बाजू साइड, ओके ये शू थाय वी आर। आ इक्वेशन एक बने एमसीक्यू माटे, ओके जो आ यूज ना करव होय अने जस्ट तमारे रिएक्टन्स अथवा रेजिस्टेंस ना टर्म में यूज करव होय तो ए इक्वेशन बने एक्सएल माइनस एक्सी बाय रेजिस्टेंस तमारो जे छे आ ए थाय इक्वेशन। अने ए पण यूज ना करव होय अने ओमेगा ना फॉर्म में यूज करव होय तो आ रीते थाय ओमेगा एल एक्सएल एटले ओमेगा एल माइनस ओमेगा एक्सी एटले ओमेगा वन बाय ओमेगा सी, आ रीते तमे लखी शको वन बाय ओमेगा सी, ओमेगा ना फॉर्म में यूज करव होय बाय आर। आमाथी कोई पण इक्वेशन छे तमे एमसीक्यू में यूज करी शको। अने आ जे छे एने कहेवाय फेज डिफरन्स, आने शू कहेवाय फेज, आने कहेवाय फेज डिफरेंस, ओके ठीक। तो आपणे आ फेज डिफरेंस सुधीनी वात लास्ट विडियो में करेली, अने फेज डिफरेंस सुधीनुं जे छे ए तमने तमारा आईएमपी क्वेश्चनो पूछाय के वॉट इज, ओके मारो क्वेश्चन रीते छे के तमने आईएमपी जे બોર્ડમાં પૂછાય ને 3 કે 4 માર્ક્સનું કે ડિરાઇવ ઇક્વેશન ફોર ધી એલસીઆર સિરીઝ સર્કિટ, ડિરાઇવ ધી ઇક્વેશન ફોર ધી વોલ્ટેજ ફોર ધી એલસીઆર સિરીઝ સર્કિટ એન્ડ ઓલ્સો ફોર ધ કરંટ એન્ડ ફેઝ ડિફરન્સ। તો કરંટ અને ફેઝ ડિફરન્સનું ઇક્વેશન જે છે એ આપણે જોયું હતું, કરંટનું ઇક્વેશન તમે જોયું હતું આઈએમ લાસ્ટ ટાઈમ જોયું હતું, આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ, આવું ઇક્વેશન જોયું હતું, ઝેડ એટલે ઇમ્પેડન્સ, ઓકે ઇમ્પેડન્સ એટલે અંડરરૂટ, અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સ સ્ક્વેર, ઓકે। હવે માની લો કે તમે જ્યારે ટ્રાય કરતા હોય ને એ વખતે કેટલીક બુકોમાં એક્સી માઇનસ એક્સએલ લખેલું હોય, આ જે છે ને એનો ઓર્ડર આગળ પાછળ હોય, મતલબ કે એક્સી માઇનસ એક્સએલ લખેલો હોય તો એ પણ ટ્રુ છે, એનો કોઈ મિનિંગ નથી કારણ કે સ્ક્વેર થઈ જશે ને એટલે એક્સી માઇનસ એક્સએલ હોય કે એક્સએલ માઇનસ એક્સી હોય કોઈ ફરક નહીં પડે। હા અહીંયા જ્યારે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરતા હોય એ વખતે ફરક પડે, ફેઝર ડાયાગ્રામ ડ્રો કરતા હોય એ વખતે આવો ફરક પડે, તમે એવું લખો કે ભાઈ ચલો એક્સી ગ્રેટર દેન એક્સએલ, મતલબ કે કેપેસિટર છે ને ડોમિનન્ટ છે, તો એ વખતે જ્યારે તમે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરો તો એમાં તમારો જે રેઝિસ્ટન્સ છે એનો વોલ્ટેજ તો ઓલવેઝ હોરિઝોન્ટલ લાઈન ઉપર રહેવાનો, પણ જે તમારું કેપેસિટર છે એનો વોલ્ટેજ વધારે હોય એટલે કે વી સી વિલ બી ગ્રેટર દેન વીએલ, વીએલ છે ને સ્મોલ ડ્રો કરવા પડે એ કેસમાં, ઓકે અને વીએલ છે આ જે લેન્થ છે એને આમાંથી તમે સબસ્ટ્રેક્ટ કરો, આટલી લેન્થ સબસ્ટ્રેક્ટ કરો તો બાકીનો જે ભાગ છે આ જે ભાગ છે એને કહેવાય વીસી માઇનસ વીએલ, તો કેપેસિટર ડોમિનન્ટ કહેવાય। અને એ કેસમાં, એ કેસમાં તમે ફાઇનલ વોલ્ટેજ ફાઇન્ડ કરવા જાઓ તો તમારો જે ફેઝ છે એ નેગેટિવ મળે, ફરક કોઈ ના થાય, ઓકે તો એના માટે અહીંયા આગળ તમે વીસી માઇનસ વીએલ પણ કરી શકો અહીંયા આગળ, બરાબર ડોમિનન્ટ હોય તો એમસીક્યુમાં ફોર એન ઇન્સ્ટન્સ, ઓકે। હવે મેન જે આપણે વાત કરતા હતા એ પાવરની વાત કરતા હતા કે તમે જ્યારે આર એલ સી એન્ડ આર આને જ્યારે તમે એસી વોલ્ટેજ સાથે કનેક્ટ કરેલા હોય એ વખતે એલ સી અને આર, ઓકે એની સિરીઝમાં જ્યારે તમે એસી વોલ્ટેજ સાથે કનેક્ટ કરેલા હોય એ વખતે પાવરનું શું થાય, પાવરનું ઇક્વેશન શું થાય એ તમને સમજાવી દઉં। તો એક્ઝામ્પલ તરીકે તમને કહું કે તમે જ્યારે ઓનલી રેજિસ્ટર યુઝ કરેલો હોય, ઓનલી રેજિસ્ટર યુઝ કરેલો તો તમારા પાવરનું ઇક્વેશન શું હતું તમે, તમને યાદ છે આપણે ઓનલી રેજિસ્ટર માટે પાવરનું ઇક્વેશન એવરેજ પાવર, એવરેજ પાવર પી ઇઝ ઇક્વલ ટુ આપણે શું ઇક્વેશન યુઝ કર્યું હતું તમને યાદ છે, પાવરનું ઇક્વેશન આપણે આ રીતે લખેલું કે ભાઈ આરએમએસ વેલ્યુમાં જોવા જઈએ, આરએમએસ એટલે હું આરએમએસ લખું નહીં તો પણ આરએમએસ ધ આરએમએસ ઓફ ધ કરંટ આઈ સ્ક્વેર આર, ઓકે ઓર તમે કોઈ પણ આરએમએસ વેલ્યુ, આરએમએસ વેલ્યુ છે કરંટની આઈ આરએમએસ છે કેપિટલ લખ્યું એટલે, અથવા તમે લખો વોલ્ટેજ વી આઈ આ રીતે પણ હોય, ઓકે અથવા તમે એવું લખો કે ભાઈ વી સ્ક્વેર બાય આર, વી સ્ક્વેર બાય આર, તો આ જે છે ને એ
પાવર ના ઇક્વેશન આપણે પહેલી જે થિયરી હતી રેઝિસ્ટર કનેક્ટ કર્યો હોય એના માટેની હતી બરાબર. ચલો તમે કેપેસિટર કનેક્ટ કર્યું હતું એ વખતે પાવર ઓનલી કેપેસિટર કનેક્ટ કરી દીધું, પાવર શું આપણે બોલાયા હતા ઝીરો, બિકોઝ કેપેસિટર વિલ કન્ઝ્યુમ નો પાવર. કેપેસિટર છે પાવરનો યુઝ જ ના કરે, એને સ્ટોર કરે એનર્જી અને તમને પાછી આપે. ઇન્ડક્ટરના કેસમાં પણ આપણે શું બોલ્યા હતા કે પાવર ઝીરો હોય, ઓકે, ઓનલી ઇન્ડક્ટર હોય એના માટે, ઓનલી કેપેસિટર હોય એના માટે અને ઓનલી રેઝિસ્ટર હોય એના માટે. પણ જ્યારે તમે ત્રણે ત્રણને કનેક્ટ કરો સાથે એ વખતે પાવરનું ઇક્વેશન શું થાય, તો એ તમારે પાવરનું ઇક્વેશન આ રીતે યાદ રાખવાનું છે. એવરેજ પાવર, રિમેમ્બર, એવરેજ પાવર ઇઝ ઇક્વલ ટુ, તમારે યાદ રાખવાનું છે કે વી આઈ કોસ, કોસ એમસીક્યુ માટે, એમસીક્યુ જેડબલ નીટ માટે કોસ ફાઈ. અહીંયા આગળ વી છે ને વીઆરએમએસ છે, એનું મિનિંગ શું થાય? વીઆરએમએસ એટલે પાછા ભૂલી ના ગયા હોય, વીએમ મેક્સિમમ વેલ્યુ બાય રૂટ ટુ, આવું પણ લખી શકાય. ઓકે, કરંટ માટે શું લખાય? આઈએમ બાય રૂટ ટુ, એવું પણ લખી શકાય, ઇન ટુ કોસ ફાઈ, કોસ ફાઈ. ઓકે, આ કોસ ફાઈ છે એને કહેવાય પાવર ફેક્ટર, કોસ ફાઈ છે ને એને કહેવાય પાવર ફેક્ટર, પાવર ફેક્ટર. તમને એવું કીધું કે પાવર ફેક્ટર છે, ચલો અહીંયા આગળ કેટલા એમસીક્યુની વાત કરી દો, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુની વાત કરી દો. ચલો તમને એવું કીધું હોય પાવર ફેક્ટર, તમારા એમસીક્યુમાં કીધું હોય કે પાવર ફેક્ટર ઇઝ વન, તો મતલબ આ કોસ ફાઈ છે ને એની વેલ્યુ વન હોય. ઓકે, તમને એવું કીધું કે એમસીક્યુમાં કે પાવર ફેક્ટર ઇઝ વન, પાવર ફેક્ટર જે છે એની વેલ્યુ વન છે, તો તમારું ઇક્વેશન છે ખાલી શું થાય? વી આઈ સાય, તો તમારું ઇક્વેશન જે છે ધ એવરેજ પાવર ઇઝ ઇક્વલ ટુ વી આઈ, એટલે મતલબ તમારા સર્કિટમાં કયો કમ્પોનન્ટ હોય? તો ઓનલી રેઝિસ્ટર હોય, કારણ કે પાવર ફેક્ટર જે છે એ ઓનલી રેઝિસ્ટર માટે વન થાય, કારણ કે રેઝિસ્ટર માટે જે છે એ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું હોય? ઝીરો હોય, કારણ કે વોલ્ટેજ જે છે એ અને કરંટ બંને સેમ ફેઝમાં હોય, એટલે એમનો ડિફરન્સ જે છે ઝીરો હોય. આની અંદર કોસ ઝીરો મૂકો તો વી આઈ થાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઓકે, ચલો તમને એવું કીધું છે કે પાવર ફેક્ટર છે એ ઝીરો હોય, પાવર ફેક્ટર ઝીરો છે મતલબ કોસ ફાઈ છે ને એની આખી વેલ્યુ ઝીરો હોય. પાવર ફેક્ટર એટલે કોસ ફાઈ આખી હોય, એટલે ફાઈ ના સમજતા, ફાઈ તો ફેઝ ડિફરન્સ કહેવાય. કોસ ફાઈ છે એની વેલ્યુ ઝીરો છે, તો તમારો પાવર છે આની અંદર ઝીરો મૂકો કોસ ફાઈ, તો પાવર કેટલો હોય? ઝીરો હોય. તો એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ એવો થાય કે તમારી સર્કિટમાં કાં તો ઇન્ડક્ટર છે કાં તો ઓનલી કેપેસિટર છે, ઓનલી ઇન્ડક્ટર છે કાં તો કાં તો કેપેસિટર છે. ઓકે, અને એ સિવાય આર, એલ અને સી આ ત્રણે ત્રણ સિરીઝમાં હોય, તો પાવરનું ઇક્વેશન છે એમાં ફેઝ પાવર કેટલો યુઝ થાય, તો એના માટે આ ઇક્વેશન યુઝ કરવાનો. આના અંદર તમારે જે ફેઝ ડિફરન્સ તમને જે આપ્યો હોય રેડિયનમાં મૂકવાનો, તમને કીધું હોય કે ભાઈ ચલો બંને કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો ફેઝ પાઈ બાય થ્રી છે, તમારે પાઈ બાય થ્રી એટલે કે 60 ડિગ્રી મૂકવાના, કોસ 60. તમને કીધું હોય કે ભાઈ ચલો બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ જે છે એ 30 ડિગ્રી છે, એટલે પાઈ બાય 6 થાય. ઓકે, તો તમને એ કહેવામાં આવે. તો આ તમારે ઇક્વેશન છે એ જે ડબલ ઇનિટમાં ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો આ જે આપણે વાત કરી એ આરએલસી એસી સર્કિટ અને એને રિગાર્ડિંગ વાત કરી આપણે, બરાબર છે. તો એ રેઝિસ્ટરની આપણે વાત કરી હતી, એ સિવાય આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. ચલો આપણે જે ડિસ્કશન કરી હતી એમાં એનાલિટિકલ સોલ્યુશન, મેં તમને કહ્યું હતું લાસ્ટ વિડીયોમાં કે આ જે છે એ નીકળી ગયું છે. એનાલિટિકલ સોલ્યુશન જે છે હાર્ડ તમે નોત, પણ નીકળી ગયું છે. તો ફોર્ચ્યુનેટલી આ જે છે આપણા હવે છે રેઝોનેન્સ, રેઝોનેન્સ. ઓકે, તો રેઝોનેન્સ જે છે, વોટ ઇઝ કોલ્ડ રેઝોનેન્સ, આપણે 11th જોઈ ગયા રેઝોનેન્સ કોને કહેવાય. ચલો હું તમને એક ટ્રાય કરું, તમને એક વસ્તુ બતાવવાનો ટ્રાય કરું કે રેઝોનેન્સ કોને કહેવાય. રેઝોનન્સમાં કેવું હોય કે કોઈ પણ બે વસ્તુ જે છે ને એકબીજા સાથે મેચ થાય, તો એમની ફ્રિકવન્સી એમ્પ્લિટ્યુડ છે ને હાઈ થઈ જાય, એને કહેવાય રેઝોનન્સ.
ઇલેવન્થ ઉપરથી તમને સમજાવવાનો ટ્રાય કરું, રેઝોનન્સ ક્યારે થાય. ઓકે, ચલો એક્ઝામ્પલ તરીકે ફ્રેન્ડ, અહીંયા મેં તમને ઇલેવન્થનું એક રેઝોનન્સની વસ્તુ તમને બતાવું છું. તો રેઝોનન્સમાં કેવું કે અહીંયા આગળ સ્પ્રિંગ છે, આ જે છે ને સ્પ્રિંગ છે, એના ઉપર આપણે 1 કિલોગ્રામનું માસ, 1 કિલોગ્રામ 2.53 આટલા કિલોગ્રામનું માસ મૂકેલો છે. ઓકે, તો આ જે છે એ સ્પ્રિંગ ઉપર ઓસિલેટ થઈ શકે છે, અને આ નીચે જે છે ને એ પિસ્ટન છે, એ પિસ્ટન છે એ ફોર્સ એને પ્રોવાઈડ કરશે, એક્સટર્નલ ફોર્સ આ રીતે પ્રોવાઈડ કરશે. ઓકે, હવે રેઝોનન્સ ક્યારે થાય હું તમને સમજાવું કે રેઝોનન્સ ક્યારે થાય, કે જે વખતે આનું જે ઓસિલેશનની ફ્રિકવન્સી છે, આપણા માસની ઓસિલેશનની જે ફ્રિકવન્સી છે એ અને આપણા ફોર્સના પિસ્ટનની જે ફ્રિકવન્સી છે એ મેચ થાય તો ઓસિલેશન થાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ચલો, તો ચલો અહીંયા આગળ આ જે માસ છે એને અહીંયા મૂકું અને અહીંયા સ્ટાર્ટ કરું. તમે જુઓ, ચલો એમ્પ્લિટ્યુડ થોડો ઇન્ક્રીઝ કરો. જેમ એની વચ્ચે ઓસિલેશન થશે એ વખતે એનો જે છે એમ્પ્લિટ્યુડ ઇન્ક્રીઝ થશે, મેક્ઝિમમ થશે, મેક્ઝિમમ જેટલો પોસિબલ છે ને એટલો થશે. પિસ્ટનને ઉપર અને નીચે થવું અને સ્પ્રિંગને પણ એ રીતે ઉપર અને નીચે થવું, આ આ વસ્તુ તમે સ્વિંગ એટલે કે હિંચકાની અંદર જોયેલી હશે. તો આ જે છે ઓસિલેશન કહેવાય. ઓકે, ઓસિલેશન છે એ થાય એ વખતે મેક્ઝિમમ એમ્પ્લિટ્યુડ મળે, દેટ ઇઝ ધ રૂલ, દેટ ઇઝ ધ રૂલ કે મેક્ઝિમમ એમ્પ્લિટ્યુડ મળે. આની જગ્યાએ હું માની લો કે આ બધા અલગ અલગ, આ સ્પ્રિંગ જે છે એ અલગ છે. ઓકે, ચલો માની લો કે અહીંયા આગળ અલગ અલગ મેં સ્પ્રિંગ રાખી, આ સ્પ્રિંગ છે એકદમ સ્મૂથ છે, એના કરતાં આ સ્પ્રિંગ સ્ટ્રોંગ છે, એના કરતાં આ સ્પ્રિંગ સ્ટ્રોંગ છે. અલગ અલગ એનો જે છે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ અલગ અલગ હોય એવી અલગ અલગ સ્પ્રિંગો મેં અહીંયા આગળ મૂકેલી છે. ઓકે, અને આ રીતે હું એને ઓસિલેટ કરાવું અને પછી આપણું રેઝોનન્સ સ્ટાર્ટ કરું. તો જેની સાથે એનું રેઝોનિંગ પહેલાં થશે એ સ્પ્રિંગ છે એ મેક્ઝિમમ એમ્પ્લિટ્યુડ સાથે રેઝોનન્સ, ચલો આનું રેઝોનન્સ થઈ ગયું, મતલબ કે આને પિસ્ટનને ઉપર નીચે આવવું અને આનું સેટિંગ એ થઈ ગયું. આ જે છે એનું રેઝોનન્સ થયું નથી, બાકીની સ્પ્રિંગોનું રેઝોનન્સ થયું નથી. ઓકે, તો એનો જે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે, માને કે 4 નંબરનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે, બદલી દઉં. ચલો આનું રેઝોનન્સ થશે તો એ મેક્ઝિમમ એમ્પ્લિટ્યુડથી જે છે ઓસિલેટ કરશે. અલગ અલગ સ્પ્રિંગો છે તો દરેક સ્પ્રિંગમાં સ્પ્રિંગ કોન્સ્ટન્ટ બદલી દઉં અને જેનું રેઝોનન્સ થાય એ મેક્ઝિમમ એમ્પ્લિટ્યુડથી હવે તમે આને એક્ઝેક્ટલી જુઓ. તો જે સ્પ્રિંગો છે એમાં કોઈ સ્મૂથ છે, કોઈ હાર્ડ સ્પ્રિંગ છે, જેનું રેઝોનન્સ થાય એ વધારે એમ્પ્લિટ્યુડથી જશે. આપણા નંબરમાં 1st નંબર છે. ચલો ફ્રિકવન્સી પણ હું ચેન્જ કરી દઉં. ચલો ફ્રિકવન્સી પણ ચેન્જ કરી, તો બધી સ્પ્રિંગો છે એના અંદર જુઓ હવે ફ્રિકવન્સી મેચ થવાનો ટ્રાય કરી રહ્યો છે. ફ્રિકવન્સી મેચ થશે પહેલાં અને પછી ધીમે ધીમે બધા આ જે આપણું જે પિસ્ટન છે એની સાથે બધી ફ્રિકવન્સી મેચ થઈ જશે અને એ રીતે બધા ઓસિલેટ કરશે. આને કહેવાય રેઝોનન્સ. હજી વાર છે, ઇટ વિલ ટેક સમ ટાઈમ. આમાં જેનો એમ્પ્લિટ્યુડ વધારે છે એની એનું રેઝોનન્સ ફાઇનલ છે. ચલો માની લો કે આનું રેઝોનન્સ થાય છે. ઓકે, સો ઓવરઓલ ધ આઈડિયા ઇઝ ધ રેઝોનન્સ છે એ થાય એ વખતે તમને એમ્પ્લિટ્યુડ છે ને મેક્ઝિમમ મળે, અને એમ્પ્લિટ્યુડ મેક્ઝિમમ ક્યારે મળે તો આપણું જે કરંટ છે એ આ રીતે માની લો કે છે, અને રેઝોનન્સ થાય તો એ વખતે તમારો કરંટ છે ને ઇન્ક્રીઝ થઈ જશે, તો એને રેઝોનન્સ કહેવાય આપણા કેસમાં. ઓકે, એવું ક્યારે થાય એ જે કેસ છે આપણે એની સ્ટડી કરવાની છે કે રેઝોનન્સ ક્યારે થાય.
અને આ જે રેઝોનન્સ છે એ સિસ્ટમ તમારા રેડિયોની અંદર, કોઈ પણ રેડિયો કે જેની અંદર આપણે સ્ટેશન જે છે એ સિલેક્ટ કરતા હોય, એફએમ રેડિયો હોય તો એના અંદર 98.3 કે શું કહેવાય, 91.5 કે રેડિયો મિર્ચી કે રેડિયો રેડિયો બટેટા કે વોટ એવર, એ જે આપણે જે કહેવાય કે આપણે જે સિલેક્ટ કરતા હોઈએ એને કહેવાય રેઝોનન્સ. અને રેઝોનન્સ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેઝોનન્સ ઇવન જે છે, રેઝોનન્સ ઇન ઇન આય. ચલો, તો રેઝોનન્સ છે ને એ તમારી આંખની અંદર પણ થતું હોય. તમે જ્યારે કોઈ વસ્તુ જોતા હોય તો એની અંદર રેઝોનન્સ થતું હોય. તમને કોઈ વસ્તુ પર્ટિક્યુલર દેખાતી હોય એની અંદર થતું હોય, કોઈ કલર તમને દેખાતો હોય એની અંદર, બરાબર, ઇયર એની અંદર પણ રેઝોનન્સ થતું હોય. આ રેઝોનન્સ જે થતું હોય, તમને કોઈ 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 સાઉન્ડ મેક્સિમમ સંભળાતો હોય તો એની અંદર પણ રેઝોનન્સ થયેલું હોય. અહીંયા બતાવેલું છે રેઝોનન્સ છે. ઓકે, તો નેચરલી આપણી બોડીમાં રેઝોનન્સ થતું હોય, એ જે છે એની સ્ટડી આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આઈ હોપ કે અહીંયા સુધી જે આપણે ડિસ્કશન કરી એમાં તમને ખ્યાલ આવી ગયો છે. તો ને જે નેક્સ્ટ વિડીયો છે એની અંદર આપણે રેઝોનન્સ એ જે છે એની અંદર, પછી ક્યુ ફેક્ટર, શાર્પનેસ ને ક્યુ ફેક્ટર, જે આઈએમપી થિયરી છે, ઓકે, એને મારા માટે પૂરો ટાઈમ હું તમને આપીશ. એ ક્યુ ફેક્ટર, પાવર ઇન એસી, આ જે છે એ ટોપિક નીકળી ગયો છે એટલે મેં તમને ખાલી એમસીક્યુ માટે યાદ રાખવાનું કીધું છે, એની ડિસ્કશન કરીશું. અને એના પછી એલસી ઓસિલેશન, આપણો જે મોસ્ટ 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 આઈએમપી જે છે ટોપિક એ, અને પછી લાસ્ટમાં ટ્રાન્સફોર્મર જે છે એની ડિસ્કશન કરીશું. ટ્રાન્સફોર્મર એટલે આપણું ચેપ્ટર ક્લિયર થઈ જશે. ઓકે, કેટલા એમસીક્યુ આવશે, જેડબલઈ નીટ માટે કેટલા એમસીક્યુ આવશે એની પણ હું અલગથી વાત કરી દઈશ, બરાબર. બટ વી આર ઇગરલી વેઇટિંગ ટુ ધ ગવર્મેન્ટ ડિસિઝન. ઓકે, પણ આ જે છે એ ટોપિક ઇન્ક્લુડ થયેલા છે તો એની હવે આપણે બે વિડીયોમાં વાત કરીશું, એટલે ચેપ્ટરની થિયરી પતી જશે અને એક વિડીયોમાં આપણું જે છે એક્સરસાઇઝ પતી જશે, બરાબર ને. તો એક્સરસાઇઝ પૂરી થાય એ પછી આપણે પછી સેકન્ડ પાર્ટ ચાલુ કરીશું. સેકન્ડ પાર્ટમાં કોઈ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર આપણે લઈશું, બરાબર. અને જો તમને બોર્ડ મિસ થતું હોય, એકચ્યુઅલી અહીંયા આગળ બોર્ડમાં જે વિડીયો રેકોર્ડિંગ કરવું છે એ બધું હાર્ડ છે, થોડું કેમેરા સેટિંગ ને વગેરે વગેરે અહીંયા આગળ, તો જો તમને બોર્ડ મિસ થતું હોય તો આઈ હોપ કે જે એક્સરસાઇઝ ને બધું છે ને આપણે બોર્ડમાં કરાવીએ. બટ ધ પ્રોબ્લેમ ઇઝ દેટ યુ નેવર મેન્શન ઇટ. તમે વિદ્યાર્થીઓએ ક્યારેય એવું કહ્યું નથી કે સર આ કરાવો આ કરાવો, હું જસ્ટ વિડીયો બનાવું તમે જુઓ અને 4-5 જણા લોકો લાઈક કરે, કોઈને ના ગમે તો વળી કોઈ ના ગમે મને ખબર નથી તો ડિસલાઇક કરે કે કોમેન્ટમાં કંઈક લખે કે સર આ વસ્તુ પર્ટિક્યુલર, બાકી તમે પર્ટિક્યુલર એ જે વસ્તુ તમને ના ખબર પડી એ તમે જે છે ક્લિયર કરાવો. બિકોઝ યુ આર ઇન વેરી સ્પેસિફિક યર, સ્પેસિફિક યર ઓફ 2020 to 2021, ધ યર વિલ બી મિસ્ડ ફોર નેક્સ્ટ સેન્ચુરી. આ યર જે છે એના અંદર તમે લકીલી લકીલી ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી તમે 12th સ્ટાન્ડર્ડમાં છો, અને 12th સ્ટાન્ડર્ડ જે છે એ ડિસાઇડ કરશે કે તમે શું કરશો ફ્યુચરમાં. ઓકે, સો યર ફ્યુચર ઇઝ ક્વાઇટ ડિપેન્ડેડ ઓન વોટ યુ સ્ટડી ટુડે. તો ફ્રેન્ડ્સ, તમને ઘણી વસ્તુ શીખવા મળશે, ઘણી વસ્તુ ઇઝી થઈ જશે, ઘણી વસ્તુ તમારા માટે હાર્ડ થશે, પણ તમારા માટે એક રસ્તો છે કે સર આમાં ખબર ના પડી એનો મેસેજ આવવો જોઈએ. ઓકે, તો હું તમને કહું કે હા બરાબર આ વસ્તુ આ રીતે થાય, જે લોકોનો મેસેજ આવે છે એ લોકોને હું કહું છું, પણ બાકીના લોકો માટે જનરલ વાત છે. આઈ હોપ કે જે વસ્તુમાં તમને ખબર ના પડી આ ચેપ્ટરમાં એ પ્લીઝ કહેજો, કારણ કે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તો નેક્સ્ટ વિડીયો સુધી આપણે એને હોલ્ડ કરીએ, કાલે આપણે વિડીયો બનાવીશું.